કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. બહારથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર હપ્તા માંગવાનો આરોપ લાગ્યો છે. એક કોન્ટ્રાક્ટરે હિંમતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે ધારાસભ્ય પર 40 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કોન્ટ્રાક્ટરને પાત્રક ડેમનો ટેન્ડરથી કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેથી સરકારે નિયમ અનુસાર તેઓ ફિશરિંગ કરી રહ્યા છે. આ કામ માટે 52 લાખ જેટલું રોકાણ પણ કર્યું છે. જોકે બહારના ધારાસભ્યે તેમનું કામ બંધ કરાવી દીધું છે અને ધારાસભ્યે કહ્યું કે જો શાંતિથી વ્યવસાય કરવો હોય તો 40 લાખ રૂપિયા આપવા પડશે. બનાસકાંઠાના ડીસાના ભાજપ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટે 5 રાજ્ય પર ભાજપને હાર મળતા સોશિયલ મીડિયા પર હિન્દુ વિરોધી પોસ્ટ શેર કરી. બ્રહ્મભટ્ટની આ પોસ્ટ શેર થતાં જ ભારે વિવાદ સર્જાયો અને હિન્દુ સમાજના કેટલાક આગેવાનો રોષે ભરાયા હતા. સાબરકાંઠામાં જમીનનો સેટેલાઇટ સર્વે કરી તેના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીમાં અનેક ખેડૂતોના દસ્તાવેજમાં ક્ષતિઓ સામે આવી. જમીનના ક્ષેત્રફળમાં વધારો, ઘટાડો, ખેડૂતોના નામ બદલાઈ જવા વગેરે જેવી ભૂલો સામે આવી રહી છે. તો મોટા પ્રમાણમાં ભૂલો સામે આવતા જ ખેડૂતોએ લેખિતમાં અરજી આપી છે. વર્ષ 2016માં કરવામાં આવેલી અરજીનો આજ દિન સુધી નિકાલ ન આવતા ખેડૂતો રોષે ભરાયા છે અને તમામ જમીનનું રીસર્વે કરવાની માંગ કરી. સરકારે 31 ડિસેમ્બર સુધી તમામ અરજીનો નિકાલ લાવવાનો આદેશ આપ્યો છે. હાલમાં સાબરકાંઠાની સરકારી કચેરીના સર્વે વિભાગમાં માત્ર 25 કર્મચારીઓ કામ કરે છે, ત્યારે જમીન રેકોર્ડ અધિકારીએ તમામ અરજીનો નિયત સમયમાં નિકાલ લાવવા માટે સરકાર પાસે 80 જેટલા કર્મચારીઓ મૂકવાની માંગણી કરી. નર્મદા કેનાલમાં ચાશવારે પડતા ગાબડાને કારણે સરહદી બનાસકાંઠાના ખેડૂતો નર્મદા કેનાલને ગાબડા કેનાલ તરીકે ઓળખવા લાગ્યા છે. માત્ર રવિ સિઝનમાં જ 20થી વધુ ગાબડા પડતા લાખો લીટર સિંચાઈના પાણીનો વેડફાટ થયો છે. ભ્રષ્ટાચારને કારણે કેનાલોમાં પાણી છોડાતાની સાથે જ ગાબડા પડી રહ્યા છે. તો કેનાલમાં ગાબડા પડવાને કારણે ખેડૂતોનું વાવેતર નિષ્ફળ જાય છે. ખેતીલાયક જમીનનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થાય છે. બીજી તરફ ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલીભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો. સાબરકાંઠામાં આખરે સિંચાઈ માટે પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. આત્મધી જળાશયમાંથી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સિંચાઈ માટે 5 વાર પાણી છોડવામાં આવશે. દર વખતે 350 ક્યુસેક પાણી છોડાશે, જો તે મતગર પ્રાંતિજના 30 ગામોને ફાયદો થશે. સુરતના ઉદાનના હરિનગરમાં 108ના કર્મચારીએ ફ્લેશ લાઇટથી મહિલાની પ્રસ્તુતિ કરાવી બાળકના શરીરનું તાપમાન કરતા એમ્બ્યુલન્સથી હેલોજન લાઇટથી ગરમી આપી નોર્મલ તાપમાન કરી બાળકનો જીવ બચાવ્યો. પ્રસ્તુતિ બાદ નવજાત બાળક અને માતાને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડ્યા.